સુરતમાં અશ્વિની કુમાર સ્મશાન ગૃહનો વિવાદ થયો વાયરલ. કર્મચારીએ માનવતાને લજવતા કહ્યું, મારે યમરાજથી કોઈ લેવા દેવા નહીં, મારે તો મારી રજાથી લેવા દેવા. બપોરે પછી બોડી લઈને આવાય વિડીયો વાયરલ થતા સ્મશાન મેનેજરે માંગી માફી. સુરતના ઉધનામાં મારામારીનો વિડીયો વાયરલ. જાહેર રોડ પર યુવકો વચ્ચે મારામારી થઈ. પોલીસનો ડર ના હોય એમ લુખા તત્વોએ મારામારી કરતા નજરે પડ્યા. જાહેર રોડ પર મારામારી થતા ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા. મારામારી પાછળનું કારણ હજુ સુધી અકબંધ. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરમાં દિવાળી ટાણે અસામાજિક તત્વોનો આતંક. આનંદનગર વિસ્તારમાં આવારા તત્વોએ આતંક મચાવ્યો. જૂની અદાવતને લઈ ધારદાર હથિયાર વડે માથાભારે શખ્સોએ કર્યો યુવક પર જીવલેણ હુમલો. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો. ડોક્ટર એચ કે ગોસ્વામી પર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો. માથાના ભાગે છરીના ગા મારી હુમલો કરાતા ડોક્ટર ગંભીર રીતે ઘાયલ. પોલીસે આરોપીઓની કરી ધરપકડ. આણંદમાં ફાયર વિભાગના કર્મીઓ રસ્તા પર હવાઈ ફોડતા હોય તેવો વિડીયો વાયરલ. આણંદ ફાયર બ્રિગેડના કર્મીઓ હવાઈ ફટાકડા ફોડતા હોય તેવો વિડીયો વાયરલ થયો. જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો. અમરેલીના સાવરકુંડલામાં પણ ભંગારના ડેલામાં આગ લાગી. જૂના બસ સ્ટેન્ડ નજીક ભંગારના ડેલામાં આગ લાગતા દોડધામ મચી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. સુરેન્દ્રનગરના વઢવાણમાં બાઇકમાં આગ લાગતા દોડધામ. રસ્તા પર ફટાકડા ફોડતી વખતે તણખલાથી બાઇક સળગી ઉઠી હોવાનું અનુમાન. બાઇક સવાર લોકોએ નીચે ઉતરી પોતાનો જીવ બચાવ્યો. અમરેલીના જાફરાબાદમાં ખારવાવાડ વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી. આગની ઘટના બનતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. બંધ મકાનમાં આગ લાગતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. ઉત્તરપ્રદેશના ઝાંસીમાં દુકાનોમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. અચાનક ત્રણ દુકાનોમાં આગ લાગતા લોકોએ ફાયર વિભાગને કરી જાણ. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર લીધો કાબૂ. રાજકોટમાં ફરીવાર નબીરાઓ બન્યા બેફામ. પૂરપા ઝડપે ફોર્ચ્યુનર કાર ચલાવી 9 જેટલા વાહનોને અડફેટે લીધા. ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા. કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા. પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને આપી ચેલેન્જ. સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને રાજસિંહ શેખાવતની જાહેરાતને પદ્મિનીબા વાળાએ આપ્યું સમર્થન. કહી ઉંદર બિલાડીનો ખેલ પસંદ નથી. લોરેન્સ સામે આવે તો બતાવીએ કે અમે કોણ છીએ. પોરબંદર ધરમપુર જીઆઈડીસીમાં વિવાદ. છેલ્લા 2 વર્ષથી ચાલતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી લઈને વિવાદ થયો. કામગીરીનું કમિશન થયા પહેલા ઉદ્યોગકારોને નોટિસ કરી ટેક્સ ભરવાનું જણાવતા ઉદ્યોગકારોમાં ભારે રોષ. દાહોદમાં પણ દિવાળીનો માહોલ. બહાર ગામ મજૂરી કરવા ગયેલા લોકો દિવાળીમાં માદરે વતન પાછા ફરતા. ગામડાઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત ઝાપા પૂજન, ખત્રી પૂજન કરી દિવાળીની ઉજવણી કરી. સુરતમાં શુગર મિલ માલિકોની વધી મુશ્કેલી. સતત વરસાદના લીધે શેરડીની કાપણી હજુ પણ બાકી. પહેલા વરસાદ અને હવે દિવાળીના લીધે શેરડીની નથી થઈ કાપણી. પાંચમ બાદ કાપણી કરાશે શેરડીના પાકની. દિવાળી ટાણે મોંઘવારીનો ફુગ્ગો ફૂટ્યો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 62 રૂપિયાનો વધારો. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 1802 રૂપિયા થઈ ગઈ. ભારતીય રેલવેમાં ટ્રેનોના ટિકિટ બુકિંગ કરાવવાના નિયમમાં આજથી ફેરફાર. યાત્રીઓ 120 દિવસ નહીં પરંતુ 60 દિવસ પહેલા કોઈપણ ટ્રેનમાં કરાવી શકશે રિઝર્વેશન. આ ફેરફાર આજથી તમામ શ્રેણીની ટ્રેન ટિકિટ પર લાગુ થશે. 5 વર્ષમાં ગુજરાતીઓને 3.46 લાખ કરોડ આવકવેરો ભર્યો. સૌથી વધુ આવકવેરો ભરવામાં સતત 5 વર્ષથી ટોપ 5માં ગુજરાત. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિસર્ચ રિપોર્ટમાં માહિતી સામે આવી. ટૂર ઓપરેટરોએ દિવાળીમાં બમણા ભાવની અપેક્ષાએ લીધેલી ટિકિટો અડધી કિંમતે વેચવા કાઢી. પહેલીવાર દિવાળીમાં ડોમેસ્ટિક ટુરિસ્ટ 20% ઘટ્યા. ફ્લાઇટના ભાડા 15,000થી ઘટી 7,000 થઈ ગયા. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર લાઇટિંગની રોશની વચ્ચે વીજળી ગુલ થઈ. રોડ પર લગાવેલી લાઇટોમાંથી એક બાજુની લાઇટો બંધ થઈ ગઈ. દિવાળીના તહેવાર માટે લગાવેલી લાઇટો દિવાળીના દિવસે જ બંધ થતા અનેક સવાલો ઉઠ્યા.
ગાંધીનગરના સરગાસણમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ભૂપેન્દ્ર પટેલ કરશે સ્નેહ મિલન. શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બનેલા પીએમ આવાસ યોજનાના નમો નારાયણ એપાર્ટમેન્ટનું સીએમ કરશે લોકાર્પણ. 1208 મકાનના લાભાર્થીઓમાં અનેરો ઉત્સાહ. અમદાવાદમાં હવે કચરામાંથી થશે વીજળીનું ઉત્પાદન. કિરાણામાં બનેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદઘાટન. 1000 ટન કચરામાંથી 360 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાશે. પીપીવી મોડલથી પ્લાન્ટ તૈયાર કરાયો. અમરેલીમાં યોજાયો ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ. પરસોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરિયા સહિતના ભાજપના આગેવાનોએ કાર્યક્રમમાં આપી હાજરી. ભાજપના નેતાઓ એકબીજાને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી. ગૃહમંત્રી અમિત શાહે લીધી અમદાવાદના ગ્રંથાલયની મુલાકાત. ગાંઠલોડિયામાં લાયબ્રેરીની મુલાકાત લઈ ગૃહમંત્રીએ વાચકો સાથે કર્યો સંવાદ. યુવાનોમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ થાય તે મુદ્દે કરાયો સંવાદ. રાજકોટમાં દિવાળીની રાત બની લોહિયાળ. સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીનો બનાવ હત્યામાં ફેરવાયો. ઘટનામાં એકનું મોત, બેને ગંભીર ઇજા. પ્રાથમિક તપાસમાં અરમનદીપ ઉર્ફે બલી નામના યુવકે કર્યો હતો હુમલો. પોલીસે તપાસ હાથ ધરી. મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીની અદભુત કામગીરી કરાઈ. ગરીબ બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરી ખુશી વહેંચવાનો કરાયો પ્રયાસ. 3000થી વધુ બાળકોને હલવો, ગુલાબજાંબુ, ભોજન સહિતની સામગ્રીનું કરાયું વિતરણ. એમએસયુનિટી વર્લ્ડ એમ્બેસેડર 2024નો ખિતાબ જીતી પૂજા શર્મા પોતાના વતન અંબાજી પહોંચી. જીતેલા ક્રાઉનને માતાજીના ચરણોમાં ધર્યું હતું, સાથે પૂજારીના આશીર્વાદ પણ મેળવ્યા. આંતરરાજ્ય સ્પર્ધામાં વિવિધ દેશમાંથી 35 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશના અલીગંજમાં બે પક્ષો વચ્ચે મારપીટ. રસ્તા વચ્ચે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. મારપીટમાં ઘાયલ થયેલા યુવકોને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ. રાજધાની દિલ્હીની હવા થઈ ઝેરીલી. દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તર યથાવત. અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ ખરાબ સ્તરે પહોંચ્યો. પ્રદૂષણના કારણે વિઝિબિલિટી ઘટી. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર પથરાઈ. લખીમપુર, ખીરી, આગ્રા, કાનપુર સહિતના જિલ્લાઓમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી હાલાકી. અંબાલાની ઘગ્ગર નદીમાં જોવા મળ્યું ઝેરી ફીણ. જેમ જેમ પ્રદૂષણ વધી રહ્યું છે તેમ તેમ નદીમાં સફેદ ઝેરી ફીણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણ સાથે યમુના પણ બની પ્રદૂષિત. યમુના નદીના પાણી પર ઝેરી સફેદ ફીણ દેખાયું. કારખાનાઓના કચરો ફેંકી દેવાતા નદી બની પ્રદૂષિત. બિહારમાં રેલવે સ્ટેશન પર બે મહિલાઓ બાખડી, મુરબ્બો વેચનાર અને ખરીદનાર મહિલાઓ વચ્ચે મારપીટ. મુરબ્બાના વજને લઈ બંને વચ્ચે મહિલાઓ વચ્ચે થઈ હતી હાથાપાઈ. બિહારના વોર્ડ નંબર 3માં પોલીસકર્મીઓ પર થયો હુમલો. આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મીઓએ આરોપીના પાડોશીને માર્યો માર. ઘટનામાં બે પોલીસકર્મીઓને પહોંચી ગંભીર ઇજા. યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી. ભારતીય અમેરિકાના અધિકારીઓ અને સ્ટાફ સભ્યોની હાજરીમાં કરી ઉજવણી. પ્રખ્યાત ભજન ઓમ જય જગદીશ હરે રજૂ કરાયું. સુરતની ડિંડોલી પોલીસે અનાથ બાળકોને સરપ્રાઇઝ આપી દિવાળીની ઉજવણી કરી હતી. બાળકોને બીએમડબ્લ્યુ, મર્સિડીઝ, ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કારની સેર કરાવી વૃદ્ધાશ્રમ લઈ ગયા હતા. વૃદ્ધાશ્રમના વડીલો અને અનાથ બાળકોનું સંગમ થતા અતિ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને કપડાં આપી અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળીના પર્વની યાદગાર ઉજવણી કરી હતી. અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની પારંપરિક રીતે કરાઈ ઉજવણી. દિવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ ખેલાયું. ઇંગોરિયાની લડાઈમાં યુવાનો સળગતા ગોળા હાથમાં એકબીજા પર ઇંગોરિયા ફેંકે છે. મોટી સંખ્યામાં લોકોએ ઇંગોરિયા યુદ્ધ નિહાળવાનો લીધો લહાવો. આણંદના બાકરોલ ગામમાં રહીશોએ કરી હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી. સગાવહાલા અને કુટુંબીજનો સાથે લોકોએ દીપાવલીનો તહેવાર ઉજવ્યો. સભ્યોએ એકબીજા સાથે ફટાકડા ફોડીને આનંદ માણ્યો. રાજકોટના જેતપુરમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. વેપારીઓએ પરિવાર સાથે ચોપડા પૂજન કર્યું. મોટી સંખ્યામાં વેપારીઓએ મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી. રાજકોટના જેતપુરમાં દિવાળીના પર્વે ધારાસભ્ય જયેશ રાદડિયાએ લીધી મહાલક્ષ્મી મંદિરની મુલાકાત. જેતપુરના વેપારીઓએ રાદડિયાનું ફૂલોનો હાર પહેરાવીને કર્યું સ્વાગત.
रादड़ियाए वेपारीओने दिवाळीनी शुभकामना पाठवी। कच्छना सांसद विनोद चावड़ाए वोकल फॉर लोकल ना अभियान ने कर्यो सपोर्ट। विनोद चावड़ाए भूजना जाहिर रस्ता पर की करी खरीदी। दीवड़ा रंगोड़ी ना रंग तोरण अने फूल सहित वस्तुओं की करी खरीदी। अन्य आगेवानो पण सहभागी थया। सूरतनी अडाजण पोलीस तेमज श्री टीम द्वारा खरीदी बजार में लोकोने करवामां आव्या सतर्क। डेमो आपी लोकोने सावचेत कराया। भीड़ में खिस्सा कातरोथी सावधान रहेवा पोलीसे करी अपील। द्वारका में हाजरी दर्शन माटे उमटिया भक्तों। रंगबेरंगी लाइट थी द्वारकाधीश मंदिर जड़हड़ी उठ्यू। भगवान द्वारकाधीश की आरती में मोटी संख्या में भक्तों भाग लई धन्यता निकली अनुभवी। कहवा टाणे मोटी संख्या में लोग पहुंची रहा है द्वारका। द्वारकाधीश दर्शन करने उमटू भक्तों पूरापूर। भक्तों धसारो वधता स्थानिक वेपारी में खुशी लहर। दिवाळी तहेवारों में अंबाजी मंदिर भक्तों की उभरायू। नव वर्ष शुरू थवा पूर्वे श्रद्धाळुए माताजी कर्या दर्शन। पड़तर दिवसे पोताना जीवन में नड़तर दूर थाय ते माटे करी प्रार्थना। दिवाळी पावन पर्वे प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव सानिध्य में मोटी संख्या में भक्तों लक्ष्मी पूजन कर। सोमनाथ ट्रस्ट द्वारा श्रद्धाळुओं माटे पूजन माटे करायू हतु विशेष आयोजन। भक्तों ऑनलाइन और ऑफलाइन मध्यम से जोड़ाई लक्ष्मी पूजन कर धन्यता अनुभवी। राजकोट धोराजी में प्राचीन लक्ष्मी मंदिर में कराई दिवाळी की उजवणी। धनना देवी माता लक्ष्मी 640 वर्ष प्राचीन मंदिर में खास पूजा और उत्सव आयोजन करायू। मोटी संख्या में लोगए उजवणी में लीधो भाग। ग्राम विकास और ग्राम गृह निर्माण विभाग मंत्री राघवजी पटेले जामनगरवासियों ने दिवाळी ने आपी शुभकामनाओं। प्रधानमंत्री आवास योजना अंतर्गत वेड़ी रेलवे ओवरब्रिज पास वीर सावरकर भवन रहीशों ने मिठाई वितरण कर शुभेच्छा पाठी। ओडिशा भुवनेश्वर वातावरण में पलटो। शहर अनेक विस्तार में खाबकियों झरमर वरसाद। काड़ा डिबांग वादड़ों वच्चे वरसादी झापटा। उत्तर कोरियाए नवी हेवसोंग 19 इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल सफलतापूर्वक कर्यू परीक्षण। किम जोंग उन मार्गदर्शन हेठ मिसाइल परीक्षण। दारू सेवन करता तत्वों थी जाओ सावधान। गुजरात पुलिस खास तालीम आपीने तैयार करियो अल्कोहल डिटेक्शन डॉग। राजकोट माथी मकान माथी ठंडो आथो शोधियो डॉगे। आदरेव गमे त्यांथी संताड़ेलो दारू शोधी लेशे।